નમસ્કાર આજે આપણે વર્ગ અને વર્ગમૂળમાં પુનરાવર્તિત બાદ બાકીની મદદથી વર્ગમૂળ શોધવા વિશે શીખીએ આપણને ખબર છે પ્રથમ એન એકી સંખ્યાઓનો સરવાળો એન વર્ગ મળે છે પ્રથમ પાંચ એકી સંખ્યાઓનો સરવાળો બરાબર પાંચનો વર્ગ બરાબર પચીસ મળે છે આ પ્રથમ પાંચ એકી સંખ્યાઓ એટલે એક ત્રણ પાંચ સાત અને નવ પચીસમાંથી એકથી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા આપણે બાદ કરીએ અહીંયા એક ડબ્બો છે અને એ ડબ્બામાં કેટલીક લખોટીઓ છે લખોટીઓ કેટલી છે એ ગણવા માટે લખોટીની ઉપર નંબર લખેલા છે એટલે સ્પષ્ટ ખબર પડશે કે ડબ્બામાં પચીસ લખોટીઓ છે હવે એકથી શરૂ કરી ક્રમિક એક ત્રણ પાંચ સાત નવ અગિયાર એમ ક્રમિક એકી સંખ્યા બાદ કરતા જઈએ શું થાય છે જોઈએ પચીસ લખોટીઓમાંથી એક લખોટી બહાર કાઢે ચોવીસ લખોટી બચે છે બચેલી આ ચોવીસ લખોટીમાંથી ત્રણ લખોટી બાદ કરીએ તો એકવીસ લખોટી વધે છે ત્રણ પછી આપણે ક્રમિક એકી સંખ્યા પાંચ તો એકવીસમાંથી પાંચ બાદ કરીએ તો કેટલી લખોટી વધે છે સોળ સોળમાંથી સાત લખોટી બાદ કરીએ તો કેટલી લખોટી વધી નવ લખોટી વધે છે હવે નવ લખોટીમાંથી સાત પછીની ક્રમિક એકી સંખ્યા નવ છે તો નવ લખોટી બાદ કરીએ તો આપણને કેટલી લખોટી જુઓ શૂન્ય લખોટી મળે છે એટલે કે પચીસ લખોટીઓમાંથી વારાફરતી ક્રમિક એક ત્રણ પાંચ સાત નવ એમ લખોટીઓ બાદ કરી તો પાંચમા પગલે બાદ બાકી શૂન્ય મળે છે એટલે કે વર્ગમૂળમાં પચીસ બરાબર પાંચ આ રીતે આપણે તો છેતાળીસ માટે એકથી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા બાદ કરીએ શું થાય છે ચલો જોઈએ છેતાળીસમાંથી એક બાદ કરતાં પિસ્તાળીસ પિસ્તાળીસમાંથી ત્રણ બાદ કરીએ તો બેતાળીસ મળશે તેમાંથી પાંચ બાદ કરીએ તો સાડત્રીસ મળશે સાડત્રીસમાંથી સાત બાદ કરીએ તો ત્રીસ મળે છે ત્રીસમાંથી નવ બાદ કરીએ તો એકવીસ મળશે એકવીસમાંથી અગિયાર બાદ કરીએ તો દસ મળશે દસમાંથી તેર બાદ કરીએ કેમ કે અગિયાર પછીની ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યા તેર છે દસમાંથી તેર બાદ કરતાં આપણને ઓછા ત્રણ મળે છે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થયું કે છેતાળીસમાંથી એકથી શરૂ કરી ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર એમ ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા તો સાતમાં પગલે બાદ બાકી ઓછા ત્રણ મળે છે અહીં શૂન્ય મળતી નથી એટલે છેતાળીસ એ પૂર્ણવર્ગ સંખ્યા નથી એમ કહેવાય હવે ઓગણપચાસ માટે આ રીતે એકથી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા બાદ કરીએ શું થાય છે જોઈએ ઓગણપચાસમાંથી એક બાદ કરતાં અડતાળીસ મળશે તેમાંથી ત્રણ બાદ કરીએ તો પિસ્તાળીસ મળશે પિસ્તાળીસમાંથી પાંચ બાદ કરીએ તો ચાળીસ તેમાંથી સાત બાદ કરીએ તો તેત્રીસ મળે છે તેત્રીસમાંથી નવ બાદ કરીએ તો ચોવીસ ચોવીસમાંથી અગિયાર બાદ કરીએ તો તેર તેર એમ ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા તો સાતમા પગલે બાદ બાકી શૂન્ય મળે છે માટે ઓગણપચાસ પૂર્ણવર્ગ સંખ્યા છે આ રીતે પણ લખી શકાય વર્ગમૂળમાં ઓગણ પચાસ બરાબર સાત આમ આપણે પુનરાવર્તિત બાદ બાકીની મદદથી વર્ગમૂળ શોધી શકીએ છીએ જો મોટી સંખ્યા હોય તો એના માટે જુદી રીતે વર્ગમૂળ શોધાય એ આપણે પછી શીખીશું